हेलो विद्यार्थी मित्रों, गया वीडियो में आपने पृथ्वीना स्तर विषे जोयुं हतुं। हवे आपणे आगळना वीडियो में भूमि स्वरूपोनुं निर्माण मृदावरण अनेक भूतकतिमां विभाजित छे, जेने मृदावरणीय भूतकति प्लेट कहे छे। तमे ए जाणीने नवाई पामशो के भूतकतिओ प्लेटो अलग अलग दिशामां फरती रहे छे, एटले के वर्ष फक्त थोड़ा सेंटीमीटर पृथ्वीमां पिघळेला मेघमामां थती गतिना कारणे आम बने छे। पृथ्वीनी अंदर पिघळेल मेघमा एक वर्तुळ रूपे फरतो रहे छे। प्लेट गतिने कारणे पृथ्वीनी सपाटी पर परिवर्तन थाय छे। पृथ्वीनी गतिओने ए बळोना आधारे विभाजित करवामां आवे छे, जेना कारणे आ गतिओ पैदा थाय छे। हवे आपणे जोईशुं मुख्य भूमि स्वरूप। घसारण ए ધોવાણ પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે। પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે। ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ। પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા જાય છે, તેને પરિવહન કહે છે, અને તે પદાર્થોનું અન્ય નિક્ષેપણ કરે છે। ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોમાં નિર્માણ થાય છે। હવે આપણે જોઈશું નદીના કાર્ય। નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે। જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે। જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે। નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે। ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે। સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાને નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે। આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે। નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે। નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, તેને પૂરના મેદાનો કહે છે। તેનાથી સમતળ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે। જ્યારે નદીના બંને કિનારે મોટાભાગે પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અને ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે। સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી તેને અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જશે, જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે। અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે। દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે। બધા મુખોમાં નિક્ષેપણના જથ્થાની મુખ ત્રિકોણનું નિર્માણ થાય છે। સમુદ્ર મોજાનું કાર્ય। સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે। સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે। સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે, તેને સમુદ્રી ગુફા કહે છે। આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય કમાન બને છે। સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે। દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે। સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકવાળા કિનારાઓને સમુદ્ર કમાન કહે છે। હિમનદીનું કાર્ય। હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે। હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે। હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે। હિમનદી કયા આકારનું નિર્માણ કરે છે? તેઓ યુ આકારની નદીનું નિર્માણ કરે છે।
हिम नदी पिघलता पर्वतीय क्षेत्रों में आवेला कोतरो में पानी भराई सरोवर नु निर्माण थाय छे। हिम नदी द्वारा लावामां आवेल पदार्थों जेवा के नाना मोटा खड़कों रेती अने काकरा निक्षेपित थता तेना प्रवाह वच्चे टेकरी रूप ड्रमिल भूमि स्वरूप की रचना थाय छे। पवन नु कार्य रण में पवन ए घसारण अने निक्षेपण नु मुख्य परिबळ छे। पवन खड़कोना ऊपरना भागनी सरखामणीए निचला भागने सरळताथी घसे छे। आथी आवा खड़कोना आधार साकड़ो अने मथाळू मोटू रहे छे। रणमां भूछत्र आकारना खड़कों जोवा मळे छे, जेने सामान्य रीते भूछत्र खड़क कहेवामां आवे छे। तेवा भूमि स्वरूपने भूछत्र खड़क कहे छे। पवन गतिथी पोतानी साथे रेतने एक स्थळेथी बीजा स्थळ पर पहोंचाड़े छे। જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે, તેને ટુવા કહેવામાં આવે છે। જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ટુવા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે। જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોયસ કહે છે। ચીનમાં મોટા લોયસ નિક્ષેપ જોવા મળે છે। અસ્તુ।